રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે પુતિને ચિમકી ઉચ્ચારી છે કે વચ્ચે આવનારાઓ પણ પરિણામ ભોગવવા પડશે રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે રશિયન રાષ્ટ્રપતિ પુટિને નાટોને પણ ધમકી આપી છે કે જો યુક્રેનને સહયોગ આપશો તો પરિણામ પણ ભોગવવા પડશે આ નિવેદન બાદ તુરંત જ યુક્રેનમાં વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારમાં મોટા વિસ્ફોટ થયાના અહેવાલો છે અહેવાલો અનુસાર ક્રમાતોષમાં વિસ્ફોટ થયાના અહેવાલો છે રશિયન સેના ક્રિમિયા થઈને યુક્રેનમાં ઘુસી રહી છે પુટિને આ જાહેરાત ની બેઠક વચ્ચે જ કરી હતી રશિયા યુક્રેઇન તણાવ ઉપર આ બેઠક ચાલી રહી છે હવે રશિયા ઉપર કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે અને રશિયન રાષ્ટ્રપતિ પુટિને નાટોને પણ ધમકી આપી છે કે જો યુક્રેન સહયોગ કરશો તો પરિણામ પણ ભોગવવું પડશે આ નિવેદન બાદ તરત જ યુક્રેનમાં વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારોમાં મોટા વિસ્ફોટ થયાના અહેવાલો છે અહેવાલો અનુસાર ક્રમાતોસ્કમાં વિસ્ફોટ થયાના અહેવાલો છે રશિયન સેના ક્રિમિયા થઈને યુક્રેનમાં ઘુસી રહી છે રશિયાના રાષ્ટ્રપતિએ પણ યુક્રેઇન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરતાં મોટી ધમકી આપી છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે જે કોઈ બહારથી આમાં દખલગીરી કરવા માગે છે જો તે આવું કરશે તો તેણે એના પરિણામો ભોગવવા પડશે જે તેણે ઇતિહાસમાં પહેલા ક્યારેય નહીં જોયા હોય પુટિને કહ્યું હતું કે રશિયા ધમકીને સહન નહીં કરે દખલગીરી કરનારને છોડશે નહીં કહ્યું હતું કે તમામ જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે મને મને આશા છે કે તમે સાંભળ્યો હશે પોતાની એમરજન્સી સ્પીચમાં પુટીને કહ્યું હતું કે આ વિવાદ અમારા માટે જીવન અને મૃત્યુનો સવાલ છે તેમણે યુક્રેન લાલ રેખા પાર કરી નાખી છે તેમણે કહ્યું કે યુક્રેન નિયોનાઝીને સમર્થન કરી રહ્યું છે તેથી અમે વિશેષ લશ્કરી ઓપરેશન શરૂ કરી દીધું છે રશિયાએ પોતાના સંબોધનમાં યુક્રેનના સૈનિકોને પણ સંબોધ્યા હતા તેણે કહ્યું હતું કે તમારા પૂર્વજો નાઝીઓ સાથે લડ્યા હતા કીવના નાઝીઓના આદેશોનું પાલન ન કરો તમારા હથિયારો નીચે મૂકો અને ઘરે જાઓ જ્યારે પુટિને નાટોને કહ્યું હતું કે આનું જે પણ પરિણામ આવે અમે તૈયાર છીએ અમારા તરફથી તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે પુટિને યુક્રેનિયન સૈન્યને શસ્ત્રો નીચે મૂકવાની પણ અપીલ કરી છે બે લાખથી વધુ રશિયન સૈનિકો સરહદ ઉપર તૈનાત છે